વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળાની રેસીપી. તો એના માટે આપણે અહીંયા અડધા કપ જેટલા ચોખા લીધેલા છે, એટલે કે ખીચડીયા ચોખા મેં અહીંયા લીધેલા છે. આ જગ્યા ઉપર તમે કોલમ ચોખા પણ લઈ શકો, પણ બાસમતી ચોખા તમારે નહીં લેવાના, આપણે ખીચડીના ચોખા જ લેવાના, અથવા તો ઝીણા જે ચોખા આવે ભાતના એ લઈ શકો. અહીંયા પોણા કપ જેટલો આપણે રવો લીધો છે, એટલે કે 3/4 કપ જેટલો આપણે અહીંયા રવો લીધેલો છે, 1/4 કપ અડદની દાળ અને 1/4 કપ ચણાની દાળ, અને આ 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લીધેલી છે, અને 1/2 પોણી ચમચી જેટલું મીઠું લીધેલું છે, અને 5 ચમચી જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલી હળદર આપણે અહીંયા લીધેલી છે. ચાલો આપણે આનો પ્રીમિક્સ તૈયાર કરશું. તો અહીંયા પહેલાં આપણે ચોખા ઉમેરી દઈશું અને ચણાની દાળ પણ ઉમેરી દઈશું, અને હવે અડદની દાળ આપણે ઉમેરીશું. જો અડદની દાળ આપણે ઉમેરીએ ને તો એનાથી આપણા ઢોકળા બહુ મસ્ત થાય છે, એકદમ સરસ ફૂલે છે પણ, અને સરસ ચિકાસ પણ આવે છે આપણા ઢોકળાની અંદર. એટલે બહુ મસ્ત અડદની દાળ નાખવાથી આપણા ઢોકળા સરસ થાય છે. તો આપણાને સરસ મિક્સર જારની અંદર દરદરો એટલે કે કરકરો લોટ જેવું આપણે તૈયાર કરી લઈશું. અહીંયા સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જો દરદરો કરવાનો છે. આ ઢોકળા બનાવવા માટે પલાળવાની નો માથાકૂટ, નો આથો લાવવાની માથાકૂટ, આપણે ઇન્સ્ટન્ટલી આ ઢોકળા બનાવવાના છીએ. તો અત્યારે તો આપણે પ્રીમિક્સ તૈયાર કરીએ છીએ. તો આ એક બાઉલની અંદર આપણે લઈ લઈશું. જે લોટ તૈયાર કર્યો હતો એ બાઉલની અંદર લઈ લીધો છે, અને 1/4 કપ જેટલો આપણે જે રવો લીધેલો એ પણ અહીંયા આપણે ઉમેરી દઈશું. જે 1 ચમચી ખાંડ લીધેલી એ પણ અહીંયા આપણે ઉમેરી દઈશું. હળદર લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું, અને જે મીઠું લીધેલું એ પણ ઉમેરી દઈશું, અને લાસ્ટમાં આપણે હિંગ ઉમેરી દઈશું, અને બધું સરસ મિક્સ કરી લઈશું. આ આપણું ઇન્સ્ટન્ટ ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર. આ પ્રીમિક્સ આપણે તૈયાર કરેલ છે. આ પ્રીમિક્સને આપણે ડબ્બામાં પેક કરી અને 1.5 થી 2 મહિના સુધી રેફ્રિજરેટરમાં રાખી દઈએ તો કંઈ જ થતું નથી. આપણે જ્યારે બનાવીએ ત્યારે એટલા ફ્રેશ અને મસ્ત ઢોકળા જ તૈયાર થશે. તો હવે આપણે આ પ્રીમિક્સ તૈયાર કરેલું છે, તો આપણે ખાટા અને સેજેવો મીઠો સ્વાદ આવે એટલે આપણે પહેલાં ખાંડ ઉમેરેલી હતી. ખાટા ઢોકળા બનાવવાના છે તો અહીંયા આપણે ખાટી છાશનો જ ઉપયોગ કરશું, અને જો ખાટી છાશ ન હોય તો એના અંદર તમે લીંબુનો પણ ઉપયોગ કરી અને ખટાશ લાવી શકો છો. તો આપણે અહીંયા ધીમે ધીમે છાશ ઉમેરતા જશું અને બેટર બનાવશું. આની અંદર આપણે ધીમે ધીમે છાશ ઉમેરતા જશું અને બેટર તૈયાર કરશું. આપણે અહીંયા આપણે 1 કપ છાશનો ઉપયોગ કર્યો છે, અને હવે આપણે 2 કપ આપણે છાશ અહીંયા લીધી છે. જેટલું જોશે એટલી એ રીતે આપણે ઉપયોગ કરશું. જરા આમાં લમ્સ ન રહે એ રીતે આપણે મિક્સ કરશું. હજી આપણે છાશની જરૂર પડશે. ચમચીથી બતાવું આવી રીતે પડે એવું છે, તો હજી આપણે એવું લાગે છે કે થોડું ઘટ છે, તો આપણે હજી 2 ચમચી જેટલી અહીંયા છાશ ઉમેરશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું. બેટરની થિકનેસ આપણે આવી જોઈએ, આવું આપણું બેટર હોવું જોઈએ. તો ઢોકળા બનાવ્યા પછી આપણું એકદમ ઢોકળા એકદમ ડ્રાય એટલે કે સૂકા સૂકા ન લાગે એના માટે આપણે 1 ચમચી અહીંયા તેલ ઉમેરશું. અને હવે આપણે બેટરની અંદર ફરમેન્ટેશન માટે હાથેથી જ આપણે ફેટશું અને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લઈશું. જો હાથેથી ફેટશું એટલે એકદમ ફોર્મેટ સરસ થઈ જશે આપણો, આનો આથો એટલે કે આઠો આવી જશે. એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લેવાનું. આમ કરવાથી આમાં હવાના કણ વધારે ભરાય છે, તો આપણા ઢોકળા એકદમ સરસ થાય છે. અને હાથેથી આપણે ફેટશું એટલે હાથેથી ફેટી અને એકદમ આપણે બેટરને સરસ ફ્લફી બનાવી લેવાનું છે. 4 થી 5 મિનિટ સુધી આપણે આને ફેટવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લઈશું.
બેટર નો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફેરશું. અહીંયા આપણા બેટર નો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે 5 મિનિટ ફેટી લીધું છે. આપણા બેટર ની અંદર હવા ભરાઈ ગઈ છે. 20 મિનિટ સુધી આપણે ઢાંકીને એને રહેવા દેશું. આપણા બેટર ને 20 મિનિટ થઈ ગઈ છે અને હવે અહીંયા આપણે 1 ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરશું. અહીંયા તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. આજના આ ઢોકળા પ્રીમિક્સ બનાવીને બનાવીએ છીએ. ઢોકળા અગાઉ આપણે દાળ ચોખા પલાળીને કઈ રીતે આથો લાવો એ પણ આપણે આગળ મૂકેલી છે રેસીપી, અને રવા બેસનના ઇન્સ્ટન્ટ ઢોકળા પણ મૂકેલી છે. તો આજની આ રેસીપી આપણે જે પ્રીમિક્સમાંથી તૈયાર કરીએ છીએ એના માટે આપણે અહીંયા 1 ઇનો સોલ્ટનું પાઉચ લીધું છે. 1 ટીસ્પૂન આપણે ઇનો અહીંયા ઉમેરશું. આટલું આપણે ઉમેરવાનું છે. અહીંયા વચ્ચે ઉમેરશું અને 1 ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરશું. ઈનાની ઉપર આપણે પાણી ઉમેરશું એટલે આપણો ઈનો એક્ટિવેટ થશે અને એને બધું સરસ આપણામાં મિક્સ કરી દેશું. અહીંયા તમને એવું લાગે કે આપણું બેટર થોડું થીક છે તો 1 ચમચી વધારે થોડું પાણી પણ ઉમેરી શકો છો. આપણું જો બેટર અત્યારે વધારે સરસ ઉપર આવી ગયું છે, ફ્લફી થઈ ગયું છે. અહીંયા સેજ બેટર મને થીક લાગે છે તો વધારે 1 ચમચી હું અહીંયા પાણી ઉમેરીશ અને મિક્સ કરી અને આપણે હવે થાળીની અંદર નાખી દેશું. આપણા ગ્રીસ કરેલી થાળી છે એમાં આપણે આ બેટર ઉમેરી દેશું. આ થાળીને આપણે ટેપ નહીં કરીએ, બે સાઈડથી આવી રીતે આમ ફેલાવી લેશું. જો આપણે ટેપ કરીએ તો આની અંદર જે હવાના કણ ભરાયેલા હોય એ નીકળી જાય છે. એવી જ રીતે આપણે બીજી થાળીમાં આપણું બેટર ઉમેરી દેશું. ઉપરથી આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું. અને આપણે આને 10 મિનિટ સુધી સ્ટીમ થવા આપણે સ્ટીમરમાં મૂકી દેશું. સ્ટીમરને 5 મિનિટ પહેલાં આપણે ગરમ કરવા રાખેલો 2-3 ગ્લાસ ઉમેરીને, તો સ્ટીમર સરસ ગરમ થઈ ગયું છે. અને આપણે 2 થાળી આપણે સ્ટીમરની અંદર શેક કરીને રાખી દેશું અને 10 મિનિટ સુધી આપણે થવા દેશું. જો વધારે થવા દેશું તો આપણા ઢોકળા ડ્રાય થઈ જાય છે, તો આપણે આને માત્ર 10 મિનિટ જ થવા દેશું. અહીંયા આપણે ઢોકળા સ્ટીમ કરવા મૂક્યા અને 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈશું. ચાકુથી આપણે જોઈ લઈએ, જો એકદમ સરસ ક્લીન આવેલું જ છે. અહીંયા આપણા ઢોકળા તૈયાર છે તો એને હવે આપણે બહાર લઈ લેશું. અહીંયા આપણે હવે ઉપરથી આપણે તેલ લગાવી લેશું. આપણે લાઈવ ઢોકળામાં ઉપરથી તેલ લગાવેલું જોઈ, ઉપરથી આપણે તેલ લગાવી લેશું એટલે કે ડ્રાય ન થઈ જાય, કે સૂકા સૂકા ન લાગે આપણે ઉપરથી. ગુજરાતીઓને ઢોકળાનું નામ સાંભળતા તો મોઢામાં પાણી જ આવી જાય છે કે ઓહો, ઢોકળા એટલે તો શું એ વાત. ઢોકળાને આપણે થાળીથી અલગ કરી લેશું, બધી સાઈડથી આમ ચાકુ ફેરવી અને આપણે અલગ કરી લેશું. અને હવે આપણે કાપા પાડી લેશું. અહીંયાથી આપણે એક ઢોકરું ઉચકાવીને જોઈ લેશું કે કેવા થયા છે આપણા ઢોકળા. તો જો અહીંયા એકદમ સરસ મસ્ત એવી જાડી પડી છે અને એકદમ સોફ્ટ અહીંયા આપણા ઢોકળા એકદમ મસ્ત સોફ્ટ અને જાડીદાર તૈયાર થયા છે લાઈવ ઢોકળા. તો આપણે હવે સર્વ કરી લેશું. તૈયાર છે આપણા લાઈવ ખાટા ઢોકળા અને લસણવાળી ચટણી. લસણવાળી ચટણીની રેસીપી આપણી આગળની રેસીપીમાં આપને મળી જશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.